તો આર્ચિયન કંપનીની ટ્રકોમાં તોડફોડના મામલે મહત્વના સમાચાર. એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર સહિત 12ની ધરપકડ કરી લેવામાં આવી છે. ટ્રકને નુકસાન પહોંચાડવાના કેસમાં 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ પછી પોલીસ મથકની બહાર સમર્થકોના ટોળા ઉમટી પડ્યા. 5 નામ ખોટી રીતે ફરિયાદમાં લખાવાયા છે તે વાત ધારાસભ્યએ કરી છે. આરોપીઓને હવે નખત્રાણા કોર્ટમાં રજૂ કરાશે. તો ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ જે મામલો સામે આવ્યો હતો તોડફોડનો અને તેમાં હવે આજે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી. જે રાજેન્દ્ર જણાવશો વધુ વિગત છે આ વિશેની. જે વાત કરીએ તો કચ્છમાં આર્ચિયન કંપનીની જે ટ્રકો હતી એની ઉપર તોડફોડ નો મામલો છે. એમએલએના પુત્ર સહિત 12 જેટલા લોકોની ધરપકડ કરાઈ છે. 2 દિવસ પહેલા ટ્રકમાં 6 ટ્રકોને રોડ પર સંભાવી અને તેમાં તોડફોડ કરાઈ હતી. ટ્રકને નુકસાન પહોંચાડવાના કેસમાં 12 જેટલા આરોપીઓ સામે નખત્રાણા પોલીસે ધરપકડ કરી છે. અબડાસાના એમએલએના પુત્ર અર્જુનસિંહ સહિત 12 લોકોને વિરુદ્ધ નામજોગ અને અન્ય 10 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. રાત્રે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે 9 આરોપીઓ સામેથી હાજર થયા અને પોલીસ મથક બહાર એમના જે સમર્થકો હતા એના ટોળા પણ ઉમટ્યા હતા. જોકે ધારાસભ્યે આક્ષેપ કર્યો છે કે 5 નામ ખોટી રીતે ફરિયાદમાં લખાવાયેલા છે અને કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી નથી અપાતી એવા પણ આક્ષેપ કરવામાં આવેલા છે. અને સ્થાનિકોને રોજીને લઈને પશ્ચિમ કચ્છ જે ટ્રક એસોસિએશન છે એ સામે એમને ફરિયાદ નોંધાવેલી છે અને એસોસિએશન તોડવાનું કામ કર્યું છે એવી પણ રજૂઆત થઈ છે. આરોપીઓને હવે નખત્રાણાની કોર્ટમાં રજૂ કરાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી આભાર રાજેન્દ્ર માહિતી આપવા બદલ. તો ટ્રકોને નુકસાન પહોંચાડવાના કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પછી પોલીસ સ્ટેશન બહાર સમર્થકોના ટોળા ઉમટી પડ્યા છે. તો ધારાસભ્યએ કીધું છે કે 5 નામ ખોટી રીતે ફરિયાદમાં લખાવાયા છે. સુરત જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુમુલે ગાયના